हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आगर गुजरातीना वीडियोस में आपणे घणा बधा मूळाक्षरो शीखी गया, तो तमने पण बधा मूळाक्षरो याद हशे। आजे हवे आपणे बे नवा मूळाक्षरो शीखवाना छे, र रमकड़ानो र अने ल लखोटीनो ल। तो तमारे पण मारी साथे आजना नवा बे मूळाक्षर शीखवाना छे। एनी पहेला एक वक्त आपणे आगला बधा ज मूळाक्षरोनुं पुनरावर्तन करी लईए। तो हूँ बोलीश अने तमारे सांभळवानुं छे बाळको। तो चलो पहेला हूँ तमने कको बोलीने सांभळावुं छुं, तमारे सांभळवानुं छे। क कबूतर नो, क ख खटारा नो, ख ग गणपति नो, ग घ घर नो, घ च चकली नो, च छ छत्री नो, छ झ झमरुख नो, ज झ झबला नो, झ ट टपाली नो, ट ठ ठड़िया नो, ठ ड डगला नो, ड ढ ढगला नो, ढ हण फेण नो, हण त तलवार नो, त थ थाड़ी नो, थ द दड़ा नो, द ध धजा नो, ध न नगारा नो, न प पतंग नो, प फ फानस नो, फ ब बकरी नो, ब भ भमड़ा नो, भ म मरचा नो, म य यति नो, य जे आपणे लास्ट गुजराती वीडियो में जोयो। हवे आजे आपणे र रथनो र एटले के र रमकड़ानो र जोवानुं छे। तो तमारे पण पहेला मारी साथे र रथना रने घूटवानो छे, त्यार पछी खाली आपेला बॉक्स में जाते करवानो छे। तो आपने बगड़बे तो आवड़े छे ने, तो बस तो र रमकड़ानो र पण आवड़ी जशे। तो चलो बाळको, सौ प्रथम पहेला आपणे दोर्स आपेला छे ते घूटीने र रमकड़ानो र तैयार करीशुं। બોલતું જવાનું અને લખતું જવાનું। ર રમકડાનો ર, ર રમકડાનો ર, અથવા તો ર રથનો ર, ર રમકડાનો ર, ર રથનો ર, ર રમકડાનો ર, ર રથનો ર। તમારે પણ સરસ રીતે બોલતું જવાનું છે અને સારા અક્ષરે ઘૂંટતું જવાનું છે। ર રમકડા નો ર, ર રમકડા નો ર, ર રથનો ર, ર રમકડા નો ર, ર રથનો ર, ર રમકડા નો ર, ર રથનો ર, ર રમકડા નો ર। તો અહીંયા આપણે જેટલા બોક્સમાં ર રમકડાનો ર આપેલો હતો તેને આપણે ઘૂંટી લીધું। હવે બાજુના બધા જ ખાલી બોક્સમાં આપણે જાતે કરવાનું છે ર રમકડાનો ર। તો ચલો બાળકો, બોલતા જવાનું અને લખતા જવાનું। ર રમકડાનો ર, 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 ર રમકડાનો ર। તમારે પણ સાથે બોલતું જવાનું છે। ર રમકડાનો ર, ર રથનો ર, ર રમકડાનો ર, ર રથનો ર, ર રથનો ર, ર રમકડાનો ર, ર રમકડાનો ર, ર રમકડાનો ર, ર રમકડાનો ર। સાવ ઇઝી છે, તમને બગડ બે આવડે એટલે રમકડાનો ર પણ આવડી જશે। ર રમકડાનો ર, ર રમકડાનો ર, ર રમકડાનો ર, ર રમકડાનો ર, ર રથનો ર, ર રમકડાનો ર। ખાલી આપેલા બધા બોક્સમાં લખાઈ ગયું। આ પેજમાં રથનું ચિત્ર છે અને સામેના પેજમાં ર રમકડાનું ચિત્ર છે। તો આપણે ગમે તે બોલી શકીએ, ર રમકડાનો ર યા તો ર રથનો ર। હવે આપણે આગળના દરેક મૂળાક્ષરમાં જેવી રીતે જે મૂળાક્ષરો શીખી ગયા હતા તે મૂળાક્ષર શોધી અને આપણે રાઉન્ડ કરતા હતા, તેવી જ રીતે આજે આપણે કયો મૂળાક્ષર શીખ્યા, ર રમકડાનો ર। તો ચલો બાળકો, તમારે ર રમકડાનો ર શોધીને તેની ફરતે રાઉન્ડ કરવાનું છે। તો અહીંયા તો આપણે ઉદાહરણ તરીકે આપેલું જ છે, હવે આપણે અહીંયા જોવાનું છે ર રથનો ર। તો કરો તેની ફરતે રાઉન્ડ, આ પ્રશ્ન તો તમને પણ કરવો ગમતો હશે। ર રમકડાનો ર, ર રમકડાનો ર, પછી નીચેની લાઈન જોઈએ,
ટૂંકમાં જે મૂળાક્ષર આપણે શીખ્યા હોય એ જ મૂળાક્ષર શોધીને તેની ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે. તો ચલો બીજી લાઈન જોઈએ. ર રથ ન ર, પછી આમાં ગોતો ક ર મ, તો ર રમકડા ન ર શોધી તેની ફરતે રાઉન્ડ. પાછો આવ્યો ર રમકડા ન ર, ત્યાર પછી પાછું ર ડ, આપણે શું શોધવાનું છે ર, તો કરો તેની ફરતે રાઉન્ડ. ર રમકડા ન ર, એવી રીતે આપણે જે મૂળાક્ષર શીખી ગયા હોય તે શોધી તેની ફરતે રાઉન્ડ કરવાનું. પછી આપણે ર રમકડા ન ર પછી કયો મૂળાક્ષર આવે બાળકો? લ લખોટી નો લ. સામેના પેજ ઉપર છે લ લસણ નો લ. તો આપણે ર શીખી ગયા, હવે આપણે લ શીખવાનું છે. સાવ ઇઝી છે મૂળાક્ષર. તો સૌ પ્રથમ આપણે પહેલાં રમાં જેમ ઘૂંટ્યું તેવી જ રીતે લ મૂળાક્ષરને ઘૂંટી અને કમ્પ્લીટ કરશું, ત્યાર પછી ખાલી બોક્સમાં કમ્પ્લીટ કરશું અને ત્યાર પછી લ મૂળાક્ષર શોધી અને તેની ફરતે આપણે રાઉન્ડ કરશું બાળકો. ચાલો બાળકો, તો હવે આપણે કયો મૂળાક્ષર જોવાનો છે? મૂળાક્ષર લ. તો ચલો તમારે પણ પહેલાં મારી સાથે ઘૂંટવાનું છે અને બોલતું જોવાનું છે. લ લખોટી નો લ, લ લખોટી નો લ, લ લખોટી નો લ, બોલતું જવાનું છે અને મૂળાક્ષરને ઘૂંટતું જવાનું છે. તમારે પણ સરસ રીતે આખો કક્કો શીખી જવાનો છે. લખતા પણ આવડી જવું જોઈએ અને બોલતા પણ આવડી જવું જોઈએ. પહેલાં મારી સાથે બોલતા જજો અને મારી સાથે લખતા જજો. લ લખોટી નો લ સાવ ઇઝી છે. આપણે આગળ ઘણા બધા વણાકો શીખી ગયા તેના ઉપરથી જ છે. પહેલાં સી વણાક, પછી આડી લાઈન, પછી દાદાજીની લાકડી, એટલે આપણો લખોટાનો લ તૈયાર થશે. લ લખોટી નો લ, લ લખોટી નો લ, અથવા તો લ લસણ નો લ, લ લસણ નો લ, લ લખોટી નો લ અને લ લસણ નો લ, બોલતું જોવાનું છે અને ઘૂંટતું જોવાનું છે બાળકો. ઘૂંટતા તો તમને આવડી જ ગયું હશે અને હવે તો તમને લખતા પણ આવડી ગયું હશે બાળકો. હવે આપણે ખાલી આપેલા બોક્સમાં જાતે લ લખોટી નો લ કરવાનો છે. પહેલાં સી વણાક, પછી આડી લાઈન, પછી દાદાજીની લાકડી, એટલે લ લખોટી નો લ તૈયાર થશે. લ લખોટી નો લ, લ લખોટી નો લ, લ લખોટી નો લ, લ લસણ નો લ. ખાલી આપેલા દરેક બોક્સમાં આપણે લખવાનું છે લ લખોટી નો લ અને લ લસણ નો લ, લ લખોટી નો લ, લ લસણ નો લ, લ લખોટી નો લ, લ લસણ નો લ. તમારે પણ સારા અક્ષરે લખવાનું છે. લ લસણ નો લ, અથવા તો લ લખોટી નો લ. સરસ મજાનું હોમવર્ક કરી લેવાનું છે. હવે આપણે લ લખોટીના લ ને તો આપણે બધા જ બોક્સમાં કમ્પ્લીટ કરી લીધા છે. તો આપણે હવે મૂળાક્ષર શોધી ને તેની ફરતે રાઉન્ડ કરવાનું છે. તો લ લખોટીનો લ શીખી ગયા, તો લ લખોટીનો લ શોધી અને તેની ફરતે આપણે રાઉન્ડ કરી નાખવાનું છે. સાવ ઇઝી છે. શબ્દની અંદર મૂળાક્ષર શોધી અને તેની ફરતે રાઉન્ડ કરવાનું છે. તો કરો લ લસણનો લ તેની ફરતે રાઉન્ડ. લ લસણનો લ, ફરી પાછું લ લખોટીનો લ. જે મૂળાક્ષર શીખી ગયા હોય એ જ મૂળાક્ષર શોધી તેની ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે. લ લખોટીનો લ, ફરી પાછું લ લખોટીનો લ, લ લસણનો લ, ફરી પાછું લ લસણનો લ. તો આપણે દર વખતે જેવી રીતે કરીએ છીએ તેવી જ રીતે પહેલાં નવો મૂળાક્ષર શીખવાનો, ત્યાર પછી તે જ મૂળાક્ષર શોધી અને તેની ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે. તો બાળકો આજે આપણે કયા બે મૂળાક્ષર શીખી ગયા? ર રમકડાનો ર અને લ લખોટીનો લ. તો તમારે પણ તમારી ગુજરાતીની સ્વાપોથીમાં પેજ નંબર
26, 27, 28 અને 29 એટલે કે ર રમકડાનો ર અને લ લખોટીનો લ. હોમવર્ક કરી લેવાનું છે.